કેશોદ ખાતે ઘણા સમયથી ચાલતું રાધેધૂન મંડળના કાર્યકરો દ્વારા કેશોદ ખાતે એક નવનિર્મિત મુક્તિરથ તેમજ ભગવાન શિવની મૂર્તિ કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૂકવામાં આવી. કેશોદમાં ઘણા જ સમયથી કાર્યરત રાધેધૂન મંડળના 30 થી ઉપર સભ્યોના સહયોગથી ચાલી રહ્યું છે, જે કોઈ પણ સમાજના સારા પ્રસંગે અને કોઈ મૃતકના પરિવાર દ્વારા પણ રામધૂન બોલાવે તો તેવા સમયે વધી જ જગ્યા પર ફક્ત રામધૂન બોલી લોકોની વચ્ચે ખૂબ જ વહળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે અને જેમાં આવનાર રાશિનો સદુપયોગ થાય તેવા આશયથી કેશોદમાં રહેતા તમામ પરિવારના સ્વજનની અંતિમ યાત્રા સમયમાં પણ રાધેધૂન મંડળ દ્વારા ચાલતા નિઃશુલ્ક મુક્તિ રથનો ઉપયોગ થાય તેવા વિચારો સાથે કેશોદ ખાતે એક મુક્તિ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે અંબાવાડી પટેલ સમાજ ખાતે લોકાર્પણ પ્રસંગે પ્રથમ રામધૂન બાદ ભોજન પ્રસાદ અને ત્યારબાદ હાસ્યના બેતાજ બાદશાહ મનસુખભાઈ વસોયાનો હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવેલ હતો, જેમાં કેશોદના નામાંકિત લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. જય શ્રી રામ. આજના દિવસે રાધેધૂન મંડળ તરફથી મુક્તિરથનું લોકાર્પણ તેમજ સ્મશાનની અંદર ભોળાનાથની મૂર્તિ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન દિવસ નિમિત્તે કેશોદ ખાતે શ્રી કડવા પટેલ સમાજના ગ્રાઉન્ડની અંદર મુક્તિરથનું લોકાર્પણ તેમજ ભોળાનાથની મૂર્તિ પૂજાનું આયોજન તેમજ કેશોદની જનતાએ અત્રે ઉપસ્થિત થઈ રાધેધૂન મંડળના આમંત્રણને માન આપી પ્રસાદી ગ્રહણ કરી મનસુખભાઈ વસોયાના હાસ્ય દરબારની અંદર જે ભાવિ ભક્તોએ કેશોદની જનતાએ હાજરી આપી આજના પ્રસંગને પાવન કર્યો એ બદલ શ્રી રાધેધૂન મંડળના સભ્ય તરફથી કેશોદની જનતાનો ખૂબ ખૂબ આભાર. અને આ મુક્તિરથ માટે ઉપયોગ માટે એક નંબર છે, તે નંબર છે 93130 29 61. આ મુક્તિરથનો નંબર ખાસ નોંધી લેવો, જ્યારે પણ આ મુક્તિરથની જરૂર પડે ત્યારે આ નંબર ઉપર કોલ કરી અમારી સેવામાં થોડી અભિવૃદ્ધિ થાય એવા અને આગળ સેવાના કામ કરીએ એવા હેતુથી લઈ આજના પાવન અવસરે શ્રી રાધેધૂન મંડળ તમામ કેશોદની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરે છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.